વડોદરા શહેરના સુરસાગર તળાવ સ્થિત આવેલા શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય દ્વારા સતત ચોથા વર્ષે ઉર્જા 2024નું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશના વિવિધ રાજ્યોના 40થી વધુ આર્ટિસ્ટે બનાવેલા હેન્ડમેડ વસ્તુઓ મૂકવામાં આવી. આ પ્રદર્શનમાં ખાસ કરીને સાડી, જ્વેલરી, ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ સહિત લગભગ 100 જેટલી વસ્તુઓ મૂકવામાં આવી છે, જેને શહેરીજનો સવારના 10:30 થી સાંજના 7 વાગ્યા સુધી નિહાળી શકશે. આયોજન મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયમાં છે અને અમારે 40 જેટલા પાર્ટિસિપન્ટ છે, એમાં 50% જેટલા આર્ટિઝન્સ છે અને કારીગરો, અને બીજા 50% ડિઝાઇનર્સ છે જે કારીગરો સાથે જોડાયેલા છે. અને આ અમારું ચોથો પડાવ છે એક્ઝિબિશનનું, અને બહુ સરસ સિલેક્શન છે અમારું. અને સાડીઓથી સૂટથી લઈને જ્વેલરીથી લઈને ગિફ્ટિંગ આઇટમ્સ, અને કાશ્મીરથી લઈને કર્ણાટકાથી, આસામથી લઈને ગુજરાતથી લોકો, અમારા કારીગરો અને ડિઝાઇનર આવ્યા છે. એટલે મને લાગે છે કે બરોડા શહેરને બહુ ગમશે, તો ચોક્કસ આવો અને એન્જોય કરો. ઘણા બધા આકર્ષણ, મારા માટે તો બધા જ ક્રાફ્ટ બહુ સ્પેશિયલ હોય છે, પણ અહીંયા કોટા ડોરિયાના પણ સલવાર સૂટ અને સાડીઓ છે, ચંદેરીના દુપટ્ટા છે, સાડીઓ છે, મહેશ્વરી છે, બેંગોલના ઢકાઈ છે, જામદાની છે, બ્લોક પ્રિન્ટ છે, રાજસ્થાની છે, અફઘાન જ્વેલરી છે જેમ કે મેં પહેરી છે, એટલે ઘણું બધું અહીંયા દેખાવામાં મળશે. અહીંયા અમે ઉર્જા દર વર્ષે સોશિયલ કોઝીસને પણ સપોર્ટ કરે છે, અને આ વર્ષે સુરભી બ્લાઇન્ડ સ્કૂલથી દિવ્યાંગ છોકરીઓને બહુ સુંદર રાખડી બનાવી છે એ છે, અને શ્રોતોભીની સ્કૂલના પણ સ્ટુડન્ટ જે લેબર સ્ટુડન્ટ, ટ્રાઇબલ સ્ટુડન્ટ હોય છે એને પણ સપોર્ટ કરનાર એક એનો પણ સ્ટોલ છે. એટલે સોશિયલ કોઝીસ છે, કલ્ચરલ કોઝીસ છે ઘણા બધા, અને ફૂડ છે અમારા ગજરા કેફેનો, તો ઘણું બધું દેખો. ફાલ્ગુની છે, હું સુરભી લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલમાં ભણું છું, અને આજે અમારું એક્ઝિબિશન છે ને, અમે રાખડી બનાવી છે જાતે, અને અમે લોકો 30 છોકરો મળીને બનાવીએ છીએ ભેગા મળીને, અને અમારા ટીચર્સ બી અમને બહુ મદદ કરે છે, અને કૈશાની મેમ કરીને છે એ અમને બધાએ રાખડી બનાવતા શીખવાડે છે અલગ અલગ. એમાં અમે બ્લેસલેટ બનાવીએ છીએ, પછી મેકર આર્ટ કરીએ છીએ. એવું એક રાખડી બનાવતો કેટલો ટાઈમ લાગે? 30-40 સેકન્ડ લાગે. તમારું વિઝન કેટલું છે, તમે કેટલું જોઈ શકો છો? હું 30-40 જેટલું જોઈ શકું છું. 40% જોઈ શકો? હા. તો કેવી રીતે તમે મેનેજ કરો છો રાખડી બનાવવાનું? સ્પર્શ કરીને જોઈ શકું છું. સ્પર્શ કરીને અમે કોઈ બી કામ હોય જે અમને ખબર ના પડે, જેવી રીતના રિંગ ખોલવાની હોય, એવું કંઈ કામ હોય નાનું નાનું, એ અમે ખોલીને એને સ્પર્શ કરીને કરીએ છીએ. હા. નમસ્તે, મારું નામ દયાબેન દોહટ છે. હું ખરાબ ગામ બનાસકાંઠાથી આવી છું. મારું આ કામ સૂફ એમ્બ્રોઈડરી છે. આ જે સૂફ છે એ પાછળથી થાય છે, એક એક તાણો વાણો ગણીને અમે કામ કરીએ છીએ. એની કોઈ પ્રિન્ટ કે ડિઝાઇન નથી હતી. આ બહુ વારસાગત જૂનો કામ છે અમારો. 500-600 સાલ થઈ ગયા છે અમારા દાદી પરદાદી એમ કહે છે. અને અમારા આ જે જૂનો કામ, પહેલાં શરૂઆતમાં અમારે ઘરકામ કરી અને દેશ માટે દીકરી મોટી થાય અને દીકરીની મમ્મીને દીકરી શીખે એટલે દહેજમાં આપતા હતા. અને અત્યારે 50 વર્ષથી અમે અહીંયા ઇન્ડિયામાં છીએ. પેલું આ પાકિસ્તાનમાં સિંધ પારકરથી આવેલું છે આ કામ, સૂફ જે કળા છે, જે સૂફ નામ પડ્યું છે, આના ત્રિકોણ ઉપર નામ પડેલું છે. તો અહીંયા 50 વર્ષથી આપણા ભારત ઇન્ડિયામાં અમારું આ પ્રસિદ્ધ થયું છે, અને દેશ વિદેશોમાં પણ અમારું આ વિકસિત છે. બનતા કામ તો અને કામ ઉપર આધાર છે. દિવસમાં 4-5 કલાક કામ કરતી હોય, સમય નીકાળી કામ કરીને કોઈ 5-6 કલાક કામ કરે, કોઈ વધારે કરે. અને મટીરિયલ છે એ અમારું એક કોટનમાં અમે કરીએ છીએ, સિલ્કમાં થાય છે, મટકા સિલ્ક છે, વૂલ છે. અત્યારે કાલા કોટન પણ બહુ પ્રખ્યાત છે, તો આના ઉપર પણ અમારું કામ થાય છે. આમાં અમારી આઈટમ છે એ બધી
નાના આઈટમ મોબાઈલથી કરીને સાડી સુધી છે. ઘણા પ્રકારની બેગો પણ છે, જોલા બેગ છે, ટ્રેડિશનલ આ બટવા છે, શોલ છે, મફલર છે, રનર છે, વોલ હેંગિંગ છે, એ બધા અમે બનાવીએ છીએ.